વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં વીસ ફેબ્રુઆરી પછી એસટી બસના પૈડા થંભી જશે જુઓ વિડીયો વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં એસટી વિભાગના પિસ્તાલીસ હજારથી પણ વધુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને છેલ્લા બે દિવસથી પ્રતિકોપવાસ ઉપર બેઠા છે જેમાં તેમની બે વર્ષમાં પંચમાં પગારની માંગણી નહીં સંતોષાય તો તારીખ વીસ ફેબ્રુઆરીથી વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી હતી અને આ સાથે તેમણે બસમાં મુસાફરી કરતા લોકોને રજૂઆત કરતાં જણાવ્યું કે હડતાલમાં તેઓ પણ તેમનો સાથ સહકાર આપે તે જરૂરી છે જેથી કરીને એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીને તેમનો હક અને અધિકાર મળી શકે તે માટે સહકારની અપેક્ષા કરી હતી સમગ્ર ગુજરાતની અંદર એસટી કર્મચારી કર્મચારીના નેજા હેઠળ એટલે માન્ય સંકલન સમિતિ દ્વારા સોળ વિભાગની અંદર આજે બે દિવસથી ધરણા કાર્યક્રમ રાખવામાં આવેલો છે વલસાડ વિભાગમાં પણ અઢાર અને ઓગણીસ તારીખે આ ધરણાનો કાર્યક્રમ રાખેલ છે મુખ્ય માગણીઓ અમારી એ છે કે સાતમું પગાર પંચ સાતમું પગાર પંચની માગણી છેલ્લા બે વર્ષથી અમારી ચાલી રહેલી છે જેની અંદર સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારના એક એક પ્રતિનિધિને અમે અમારી સંકલન સમિતિની ટીમ મળેલ છે પરંતુ આજ સુધીમાં કોઈપણ જાતનું નિરાકરણ લાવેલ નથી છેવટે ના છૂટકે અમારે અઢાર અને ઓગણીસ તારીખે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તારીખ વીસના રોજ મધ્યરાત્રિથી અમે ગુજરાતના તમામ કર્મચારીઓ પિસ્તાલીસ હજાર કર્મચારીઓ છે જેમણે માસ સીએલનો રિપોર્ટ અત્યારે ભરાઈ ગયા છે અને અમે હડતાલ ઉપર જવાના છે એટલે જાહેર જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે વીસ તારીખે રાત્રે મધ્યરાત્રિથી અમે સમગ્ર ગુજરાતની અંદર પંડા થંભાવી દઈશું અને અજ અજ આ જે મુદતો મેં આપેલી છે અચોક્કસ મુદતથી અમે લંબાવેલું છે એટલે જાહેર જનતાને પણ વિનંતી છે કે અમને સાધનો સહયોગ આપે અમારો કોઈ એવો ઈરાદો નથી કે વિદ્યાર્થીઓને હેરાન કરવાનો કોઈ આમ જનતાને મુસાફરોને હેરાન કરવાનો કે આમ પ્રજાને હેરાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી પરંતુ સરકાર અમારી માંગણીઓને સંતોષતી ન હોવાને કારણે અમારે આ પગલું ભરવા પડેલ છે